આગળ વાત કરીએ તો સુરત ખાતે ટ્યુશન ક્લાસીસમાં લાગેલ આગની ઘટનામાં 30 જેટલા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે, તો હિંમતનગર ખાતે કરુણ એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મોડી રાત્રે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમાં હજારોની સંખ્યામાં લોકો આપમેળે ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર ખાતે કરુણ એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મોતીપુરા સર્કલ ખાતે સુરતમાં કાલે બનેલ ઘટનાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી, ફાયર ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ તથા 108 ટીમ, 181 ટીમ, સવજીભાઈ ભાટી તથા હિંમતનગર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા 23 જેટલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સૈયદ સોએબ સાથે સંજય રાવલ, ZSTV હિંમતનગર.